और लिखो, वाँचो अने लखो। आजे आपणे मूळाक्षर श शीखीशुं। अहीं शरबतनुं चित्र छे। शरबत एटले शरबत, शरबत एटले शरबत, श से शरबत। जे रीते आपणे गुजरातीमां शरबतनो श लखीए छीए ते ज रीते हिंदीमां पण श लखवानो छे अने ऊपर शिरोरेखा करवानी छे। અહીં ટપકાવાળો શ આપ્યો છે તે ટપકાવાળો શ જોડી દો। શરબત, શરબત એટલે શરબત। શ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શ શોધી તેના ઉપર ગોળ કરો। આ પહેલો શ આપ્યો છે તો તેની ઉપર ગોળ કરી દો। ક મ ર શ, શ છે તો શની ઉપર ગોળ કરી દો। ચ શ, શની ઉપર ગોળ કરી દો। લ શ, શની ઉપર ગોળ કરી દો। વ ખ ધ શ, શ ઉપર ગોળ કરો। અને સ, આ સ છે તો શની ઉપર ગોળ કરવાનું નથી, શ સે શરબત હોય તો તેની ઉપર જ ગોળ કરવાનું છે। પઢો, વાંચો। અહીં ડબલ અક્ષરમાં શ લખીને આપ્યો છે, એના પછી છે રંગ પૂરો। આ શમાં તમારે કોઈ પણ મનગમતો સરસ રંગ કરવાનો છે। ટપકાને જોડો, અહીં ક્રમ આપ્યા છે તે જ પ્રમાણે ટપકા જોડવાના છે। સૌથી પહેલાં નંબર એક છે તો નંબર એકથી આ રીતે ટપકા જોડવાના, બે સુધી લઈ જવાના। તો અહીંયા બે સુધી કર્યું, હવે બેથી ત્રાસી લીટી, ત્રણ નંબર પર ઊભી લીટી છે તો ઊભી લીટી, અને ચાર નંબર પર શિરોરેખા, શ સે શરબત। પઢો ઓર લીખો, વાંચો અને લખો। અહીં ટપકાવાળા શ આપ્યા છે તે ટપકાવાળા શ વ્યવસ્થિત જોડવાના છે, બોલી બોલીને લખવાનું। શ સે શરબત, શ સે શરબત, એ જ રીતે બાજુમાં અહીં ખાલી જગ્યા છે ત્યાં પણ બોલી બોલીને લખવાનું છે, શ સે શરબત। શ કો શ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, અહીં વચ્ચે શ આપ્યો છે, આજુબાજુમાં ચિત્ર આપ્યા છે, અને એ ચિત્રમાં જેનો પહેલો અક્ષર શ હોય તો તેને વચ્ચેના શ સાથે જોડવાનો છે। તો પહેલું છે વકીલ, વકીલ એટલે વકીલ, એમાં પહેલો મૂળાક્ષર વ છે એટલે શ સાથે જોડાય નહીં। શરીફા, શરીફા એટલે સીતાફળ, એમાં પહેલો અક્ષર શ છે તો તેને વચ્ચેના સ સાથે જોડી દો, શરીફા એટલે સીતાફળ। શરબત, શરબત એટલે શરબત, એમાં પહેલો અક્ષર શ છે તો વચ્ચેના સ સાથે જોડી દો। લસુન, લસુન એટલે લસણ, પણ એમાં લ છે શ નથી તો જોડાય નહીં। શતરંજ, શતરંજ એટલે ચેસ, જે ચેસની રમત આવે છે તેને હિન્દીમાં શતરંજ કહેવાય, એમાં પહેલો અક્ષર શ છે તો વચ્ચેના શ સાથે જોડી દો। ઘડિયાળ, ઘડિયાળ એટલે ઘડિયાળ ના થાય પણ મગર, મગરને હિન્દીમાં ઘડિયાળ કહેવાય, બરાબર, ઘડિયાળ એટલે ઘડિયાળ ના કહેવાય, ઘડિયાળ એટલે મગર, એમાં પહેલો અક્ષર ઘ છે, શ નથી એટલે શ સાથે જોડાય નહીં। શલગમ, શલગમ એટલે બીટ, તેમાં પહેલો અક્ષર શ છે તો વચ્ચેના શ સાથે જોડી દો, શલગમ એટલે બીટ, શલગમ એટલે બીટ। શ કે નીચે રેખા ખીંચો, શની નીચે લીટી કરવાની છે, પહેલો શ છે તો તેની નીચે લીટી કરી દો। પછી રી ફા, આકાશ, એમાં પહેલો શ છે તો તેની નીચે લીટી કરી દો। શહર, આ શ છે તો તેની નીચે લીટી કરો। દેશ, શની નીચે લીટી કરી દો। શકરકંદ, પહેલો શ છે તો તેની નીચે લીટી કરો। શહનાઈ, શની નીચે લીટી કરી દો। શ સે અલગ વર્ણ પર ચોકડી કરો, શથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની, શ રહેવા દેવાના, આ શ છે તો તેની ઉપર ચોકડી નહીં આવે। પછી ર, ર ઉપર ચોકડી કરી દો। શ, સ,
आ स ऊपर चौकड़ी करवानी, खाली श से शरबत हो तेज रेवा देवाना छे। श श रेवा देवानो, व व ऊपर चौकड़ी, आ श षटकोणनो श छे तो तेनी ऊपर पण चौकड़ी आवशे। श से शरबत तो ये रेवा देवानो, ग ग ऊपर चौकड़ी, श रेवा देवानो, एना पछी पण श छे तो ई पण रेवा देवानो। ख ख ऊपर चौकड़ी, थ थ ऊपर पण चौकड़ी आवशे। श ने घ घ ऊपर चौकड़ी। पढ़ो और लिखो, वाँचो अने लखो। अहीं चित्र आप्युं छे, तेनी नीचे तेनुं हिंदी नाम आप्युं छे। तेमां जे श लखवानी खाली जग्या आपी छे तेमां श लखवानो छे। तो आ सीताफळनुं चित्र छे। सीताफळने हिंदीमां शरीफा कहेवाय। शरीफा एटले सीताफळ। एनी नीचे स लखवानो छे, टपकावाळो ते श लखी दो अने नीचे सारा अक्षरे श लखी दो। शरीफा एटले सीताफळ। मध, मधने हिंदीमां शहद कहेवाय। शहद एटले मध। नीचे श छे ते लखी दो। श श से शहद, शहद एटले मध। शलगम, शलगम एटले बीट। श से शलगम, शलगम एटले बीट। शतरंज, शतरंज एटले चेसनी रमत। श से शतरंज। शब्द में से श ढूंढ कर उस पर गोल बनाओ। शब्द आप्या छे तेमांथी श शोधी तेना ऊपर गोल करवानुं छे। श क ट, એમાં પહેલો શ છે તો તેની ઉપર ગોળ કરેલું છે। આકાશ, શ છે તો તેની ઉપર ગોળ કરી દો। શહર, શ છે તો શની ઉપર ગોળ કરી દો। દશહરા, શ છે તો શની ઉપર ગોળ કરી દો। લેસનમાં તમારે જે રીતે દર વખતે લખો છો તે જ પ્રમાણે આ રીતે હિન્દીમાં શ લખવાનો, ત્યાર પછી એની બાજુમાં લીટી કરીને ગુજરાતીમાં શ લખવાનો છે। એ રીતે એક પેજ ઉપર ચાર ભાગ પાડી દેવાના છે અને હિન્દીમાં શ અને ગુજરાતીમાં શ લખવાનો છે। બોલી બોલીને લખવાનું। શ સે શરબત, શ સે શરબત। ત્યાર પછી શની નીચે લીટી કરો, શથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો અને શબ્દમાંથી શ શોધી તેના ઉપર ગોળ કરો। આ ત્રણ પ્રશ્ન નોટમાં લખવાના છે।